ખૂબ આભાર તુષારભાઈ. ફૂલમાંથી અત્તર બને એ વાત તો આપણે સૌ જાણીએ છીએ, પણ અત્તરમાંથી ફૂલ બનાવીને ભમરાને વસંત પંચમીના વધામણા આપી શકે તો એ માણસ જય વસાવડા જ હોય. સ્પેક્ટ્રોમીટર અને અનાવૃત થકી અઠવાડિયે બે વખત આપણને ઓડકાર ખવડાવતો આ માણસ જૂનાગઢથી જોહાનિસબર્ગ સુધી જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં એના નામનો જય જયકાર છે. એમનો બાહ્ય પરિચય તો લગભગ આપણને બધાને જ છે, પછી એમની મસમોટી લાઇબ્રેરીની વાત હોય કે એમનું અદ્ભુત એવું ફિલ્મોનું કલેક્શન હોય કે મારા જેવા મિત્રોને સહજ ઈર્ષા થાય એવા એમના વિદેશ પ્રવાસો હોય, પણ આ બધું જ ફિલ્ટર કરી નાખીએ પછી જે વધે છે એ જય વસાવડા છે. ઇન્ટરનેટના જમાનામાં ફેસબુકની પેઢી જેમને ફેસ ટુ ફેસ સાંભળવા માટે આતુર હોય એવા બહુ જૂજ લેખકોમાંના એ મોખરે સ્થાન ધરાવનારા વ્યક્તિ છે. પૂજ્ય બાપુએ હવે જય ઘોષનું રૂપાંતર પ્રિય ઘોષમાં કર્યું છે અને એ નાતે આ મિત્ર જય વસાવડા પ્રિય વસાવડા પણ છે. આમ તો ઉર્દુ અદબમાં એક શબ્દકાર માટે ત્રણ મકામો કહ્યા છે, ત્રણ સ્ટેજીસ. પહેલું મકામ છે મશહૂર હો જાના, ફેમસ થઈ જવું, પોપ્યુલર થઈ જવું, લોકપ્રિય થઈ જવું. પછી બીજો પડાવ આવે છે મકબૂલ હો જાના, સ્વીકૃત થઈ જવું, એક્સેપ્ટેડ થઈ જવું. અને પછી અંતિમ પડાવ આવે છે મહેબૂબ હો જાના. જય વસાવડા મહેબૂબ થઈ ગયેલા લેખક છે. મારી એમને વિનંતી છે કે એમનો વરસાદ લઈને માઇક પર પધારે.